આજે મહત્વના પ્રોજેક્ટો પર તો ચર્ચા થઈ જ છે, સાથે સાથે મેલન્યુટ્રિશન, હાઈવે પર એક્સિડન્ટોના પ્રમાણ કઈ રીતે ઓછા કરી શકે, જિલ્લાના ગામડાઓમાં ઓર્ગેનિક ખેતી ઉપર ભાર કઈ રીતે મૂકી શકાય, મહાનગરના અલગ અલગ જે હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ છે એના ડેવલપમેન્ટ પર કઈ રીતે કામ કરી શકાય, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થાઓ, સિવિલ હોસ્પિટલની વાત, એજ્યુકેશન સેક્ટરની વાત, આ તમામ વિષયો પર વિસ્તૃત ચર્ચા આજે કરવામાં આવી છે. આજે વડોદરા શહેર અને જિલ્લાની બેઠક અને આવનારા દિવસોમાં વડોદરા શહેરના જે નવા પ્રોજેક્ટો અને જિલ્લાના જે વિકાસના કામો છે, આ બધા જ કામોના માટે આજે 5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે મળીને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બેઉ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે. વ્યાજખોરોની સામે ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતભરમાં અંદાજે 850થી વધારે કેસો દાખલ કરવામાં આવ્યા છે અને હજારો કેસ એવા છે કે જે અરજી આપવાની સાથે જ સામાન્ય નાગરિક નાના મોટા વિશ્વાસમાં આવીને એની મજબૂરીમાં રોજગારી મેળવવા માટે કોઈની પાસેથી રૂપિયા લે અને સામને કોરા સ્ટેમ્પ પેપર પર વિશ્વાસમાં કોઈ સાઈન કરાવે, કોરા ચેક પર સાઈન કરાવી હોય, કોઈનું મંગલસૂત્ર, કોઈની સોનાની ચેન, કોઈનું ઘર, કોઈની ગાડી બાઇક, આવું હજારો પરિવારોને એમનો પોતાનો કિંમતી સામાન પાછો અપાવ્યો. ગુજરાત પોલીસે માત્ર વ્યાજખોરોની સામે પગલાં ભરવાનું જ કામ નથી કર્યું, સાથે સાથે આ વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય નાગરિકને મુક્ત બી કરાવવા, માત્ર ફરિયાદ દાખલ કરાવી લઈએ અને જે વખતોથી વ્યાજના નામે એમનો ઘર પડાવી લીધું હોય અને કિંમતી સામાન પડાવી લીધો હોય, જો એ પાછું ના મળે તો એની તો પરિસ્થિતિ જે હતી એ થઈ જાય, પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં કેસમાં સામાન તો પાછો મળ્યો, પરંતુ પોલીસે સાથે સાથે તમામ વિભાગો સાથે મળીને વ્યાજખોરોની સામે કેસ કરવાની જોડે સરકારની વિવિધ યોજના, પ્રધાનમંત્રીશ્રીની સ્ટ્રીટ વેન્ડર યોજના, જે આત્મનિર્ભર કરવા માટેની જે સ્વનિધિ યોજના છે એના માધ્યમથી 10-20 હજાર રૂપિયાની લોનો, શ્રમ યોજનાના માધ્યમથી લોનો, આવી તર અલગ અલગ 13 યોજનાઓના માધ્યમથી હજારો લોકોને છેલ્લા 10 દિવસની અંદર લોન અપાવવાનું કામ કર્યું છે. આવનારા મહિનામાં બી આ યોજના પોલીસ સ્ટેશન દીઠ નીચે સુધી, પોલીસ સ્ટેશનો દીઠ અલગ અલગ શાકભાજી, અલગ અલગ દુકાનો પાસે આ પ્રકારના કેમ્પ કરીને આ લોકોને સરકારી યોજનાના માધ્યમથી સસ્તા દરે લોન કઈ રીતે મળે એની વ્યવસ્થા પોલીસના માધ્યમથી કરવામાં આવી રહી છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.